મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ કર્યું હતું. 31 ઓક્ટોબરના રોજ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લોકાર્પણ કાર્યક્રમ છે, ત્યારે આ તે પહેલા સીએમએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે 31મી તારીખે પીએમ દ્વારા લોકાર્પણ થવાનું છે અને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ વિચાર મૂક્યો હતો અને ત્યારે તેમણે આ શરૂઆત કરાવી હતી. 31મી ઓક્ટોબરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવાના છે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પ્રતિમા સ્થળ પર મુલાકાત લીધી હતી. ત્યારે આપણી સાથે વાત કરવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીજી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલજી છે, તેમની સાથે વાત કરીશું. પહેલાં મુખ્યમંત્રી સાથે વાત કરીશું. સર, જે રીતના પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 તારીખનો જે કાર્યક્રમ છે, આજે તમે મુલાકાત લીધી, શું કાર્યક્રમ છે, કોણ કોણ આવવાનું છે અને કેવો રહેશે કાર્યક્રમ? 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ આપણા માટે આ વખતની ઐતિહાસિક બની છે, કારણ કે સરદાર સાહેબે ભારતને એક બનાવ્યું. સરદાર સાહેબના કારણે એક ભારત શ્રેષ્ઠ ભારત બન્યું. આ આખા ભારતની એકતાની પ્રતીક તરીકે આ પ્રતિમા પ્રસ્થાપિત થઈ છે, એટલે સમગ્ર ભારત માટે ગૌરવની વાત બની છે. દુનિયાની સૌથી મોટી પ્રતિમા બની છે. આગામી 40-50 વર્ષ સુધી આથી મોટી પ્રતિમા બને એવું હું માનતો પણ નથી, કોઈ થાય એવું પ્રમાણે લાગતું નથી. ત્યારે આનું ગૌરવ આપણે જરૂર છે. દુનિયામાં સરદાર સાહેબને જોવા સમજવા લોકો અહીંયા આવશે અને એ રીતે આપણે આવનારા દિવસોમાં આ સ્થળનું મહત્ત્વ ખૂબ આપણા માટે ઐતિહાસિક બન્યું છે. પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યાર પછી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં અનેક મહાનુભાવો અહીંયા આવશે અને એ લોકો પણ શ્રદ્ધાસુમન અહીંયા આવીને વ્યક્ત કરશે, કારણ કે આટલા બધા વીઆઈપી એક દિવસે આવે તો આપણા માટે વ્યવસ્થા કરવી અઘરી પડે. એટલે અમે લોકો બધા અલગ અલગ રાજ્યોમાં નિમંત્રણ દેવા ગયા હતા ત્યારે બધાને વિનંતી કરી છે કે નવેમ્બર ડિસેમ્બરમાં પોતાનો સમય આપે અને અલગ અલગ દિવસે બધા અહીંયા પધારી અને સરદાર સાહેબને આપ દર્શન કરો તેવી અમે લાગણી વ્યક્ત કરી છે. હું એમ માનું છું કે ગુજરાત માટે ખૂબ મોટો ઐતિહાસિક દિવસ ગણાશે. બિલકુલ. તો જે રીતના મુખ્યમંત્રીજી વિજય રૂપાણીજીએ કહ્યું કે 31મી ઓક્ટોબર ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ ગણાતે, સાથે સાથે જે ભારતના લોકો છે તેના માટે પણ એક ગૌરવની વાત સમાન આ દિવસ બની રહેશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, નર્મદા.